અલગ પ્રકરણથી અમે અમારો વીમો માંગવા માટે આયા કોરોના વાયરસના હિસાબે, અને અમને આ કોરોના વાયરસ કરતાં અમને વીમા કંપની વાળાએ વાયરસ ચાજો આપી દીધો. એને ઠામકું કંઈ અમારું કંઈ કોઈ વાત જ નથી સાંભળી. પુરાવા સહિત સાથે અમે રાખી અને આજે સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અમારા દિવસ 15ની અંદર અમને અમારો વીમો ચૂકવી દો, કારણ કે અમારે અમારા નીતિના પૈસા લેવાના, અન્યાયના પૈસા નથી. અમે અમારા પરસેવાના પૈસા લઈ લીધેલા, અને એ પૈકી મારા એક કાકા, એક મારે મારો ભાઈ અને એક મારી મમ્મી, આ ત્રણ વ્યક્તિને અમારો વીમો જાજો પપાણો. એના હિસાબે અમે કીધું કે હવે કીધું આ મળશે નહીં વીમો, એટલે એની માટે એવડે ત્રણ બે ત્રણ મહિનાની અંદર 3 ને 8% આવ્યા. આજે અમે કાગળ લઈને આવ્યા છીએ, સાહેબને રૂબરૂ પુરાવા સહિત દેવા આવ્યા છીએ અને દેવાના છે. અમારા પુરાવા અમે પૂરા પાડી દઈશું. તમે કંઈક અલગ પ્રકારનો વિરોધ કર્યો, શું કપડાં પહેરીને આવ્યા છે? કોરોનાના કપડાં, વીમાથી બચવા માટે. કોરોનાથી બચવાનું જ નથી, કોરોના તો કુદરતી છે, તો લઈ લેશે તો લઈ લેશે, પણ આ તો પરણે આવડા મારી નાખે. અમારી વાત જો સાંભળી લે તો અમારે કઈ આગળ ન વધવું પડે, અને અમારી પાસે પુરાવા છે, પુરાવા સહિત અમારા વીમા ચૂકવી દે તો અમારે કઈ બહુ કઈ કરવાની કોઈને જરૂર નથી. આ મોરબી જિલ્લામાં વૈશ્વિક લેવલે જે કોરોનાની તકલીફ છે, તેવી જ તકલીફ ગુજરાતના ખેડૂતોને પાક વીમા કંપનીઓ તરફથી છે. પણ આ બાબતમાં ખેડૂતોની આપવીતી કોઈ સાંભળવા તૈયાર નથી, અને આ બાબતની કોઈ યોગ્ય તપાસ પણ નથી થતી. ઘણી બધી વખત ઘણા બધા ખેડૂતોએ અલગ અલગ રીતે લડતો કરી, પરંતુ અત્યારે કોરોનાથી વધુ મૃત્યુની સંખ્યા ખેડૂતોની પાક વીમા કંપનીના કહેરથી થઈ રહી છે. પણ હા, એ મૃત્યુનો આંક નથી દેખાતો, કારણ કે વીમા મળશે મળશે એવી ચિંતા કરી ઘણા બધા ખેડૂતોને હૃદયરોગના હુમલા થાય છે અને એવી રીતે મરે. એ વીમા કંપનીથી મરે એ સરકાર સાબિત નથી થવા દેતી, કે વીમા કંપની સાબિત નથી થવા દેતી. પણ ખરેખર આમાં સરકાર સાચી હોય તો યોગ્ય તપાસ સમિતિ બનાવે અને એની તપાસ કરી અમને વળતર અપાવરાવે. બાકી અત્યારે વિરોધ પક્ષ તો કહે જ છે કે સરકાર ક્યાંક ને ક્યાંક ભાગીદાર છે. સરકાર જેટલું કોરોના બાબતમાં સંવેદનશીલ છે, તેટલી જ સંવેદના અમારા ખેડૂત પ્રત્યે પાક વીમા કંપનીના કહેરમાંથી બચાવવામાં પણ વાપરે એવી અમે આશા રાખીએ છીએ. આજે તમે શું કરી? આજે અમે અત્યારે કલેક્ટરશ્રીને પુરાવા સાથેના પેપરો આપીએ કે જે રીતે વીમા કંપનીઓ અમારી સાથે છેતરપિંડી કરે છે તેના અમે પુરાવા આપીશું, અને મુખ્યમંત્રીને વાયા કલેક્ટરશ્રીને એક આવેદન પત્ર આપીશું કે દિવસ પંદરમાં જો યોગ્ય નિરાકરણ લાવી તપાસ સમિતિ નિમવામાં નહીં આવે તો અમારે ન છૂટકે આવો જ્યારે કોરોનાનો કહેર વરસતો હોય એવા સમયે અમારે પાક વીમાના કહેરથી બચવા માટે આંદોલન કરવા મજબૂર થવું પડશે, અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે. શું નામ આપનું આખું? જે કે પટેલ.